મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના બાદ શહેર બાર રસ્તાની કામગીરી કાર્યરત છે, ત્યારે મોડાસાની માલપુર બાયપાસ પર આવેલ નાલંદા બે સોસાયટીમાં કાર્યરત થઈ છે. આરસીસી રોડની કામગીરીમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, ત્યારે સોસાયટી વાસીઓએ રસ્તો બંધ કરાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આરસીસી રસ્તાની કામગીરીમાં માત્ર રેતી અને કપચી જ દેખાય છે, તેમજ સિમેન્ટ પણ જરૂરિયાત અનુસાર ન નાખતા રસ્તાના કાર્યમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ સાથે વિરોધ ઉઠાવ્યો છે. આરસીસી રોડની થતી કામગીરીથી યોગ્ય ગુણવત્તા સફર કામ ન થતા અસંતોષ દાખવતા સોસાયટીના વાસીઓએ નગરપાલિકાને જાણ કરતા મોડાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના ટીમ આવી પહોંચી હતી અને રસ્તાની કામગીરીમાં સોસાયટીના લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ ઉઠાવતા રસ્તાની કામગીરી અટકાવી હતી. આજરોજ નાલંદા ટુ ટાઉનશીપ મોડાસા ખાતે કામકાજ અમારા એક થી વીસ નંબરની લાઇનમાં રોડનું કામ ચાલુ હતું, ત્યારે અમે બધા રહીશોએ ભેગા થઈ અને કામની ક્વોલિટી જોતા અમને એવું લાગ્યું કે રેતી કપચી અને સિમેન્ટ આ ત્રણનું મિશ્રણ એ બરાબર થતું નહોતું. એટલે અમે બધાએ સાથે મળી અને એના જે માણસો હતા એમને વાત કરી કે ભાઈ આવું થાય છે તો તું બરાબર મિશ્રણ પૂરું કર. ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને 20 લિટર ડીઝલ આપો કાં તો ડીઝલના પૈસા આપો તો જ આ કામ હું કરીશ, નહીં તો હું મિશ્રણ કરી શકું એમ નથી. નગરપાલિકાએ જયારે ગટર યોજના કરી અને ગટર યોજના પછી રોડ તૂટી જતા એ રોડને સફાર કામ કરવા માટે મોડાસા તાલુકા મોડાસા પ્રોપરમાં કામ ચાલુ કરેલું. નગરપાલિકા દ્વારા આગળની બે રૂમમાં કામ પૂરું કરી અને નાલંદા ટુની પહેલી લાઇનમાં કામ ચાલુ કર્યું અને કામ ચાલુ કરતા કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા કોન્ટ્રાક્ટર હાજર ન રહેતો તેમના માણસો દ્વારા કામ કરવામાં આવ્યું અને એ કામમાં રેતી જુદી અને કાગડા જુદા મિક્સિંગ કરવામાં આવ્યું નથી. અને જ્યારે કામ પૂછવામાં આવ્યું કે ભાઈ તું મશીન બરોબર ચલાવ તો કે ડીઝલના પૈસા તમે આપો તો જ હું મશીન ચલાવ ને મિક્સિંગ કરું બાકી કરું